શહેરની સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે તે માટે વર્ષ 2018માં ભાવનગર શહેરના 13 વોર્ડ માટે 13 ઈ રિક્ષાઓ દાતાઓના આર્થિક સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે ખરીદ કરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાના અધિકારી, પોલીસ અને ડ્રાઈવર સહિતની ટીમ શહેરના અલગ અલગ વોર્ડ ખાતે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરતી અને શહેરમાં ગંદકી, દબાણ અને કાયદો તોડનાર વ્યક્તિને સ્થળ પર જ દંડ કરી વસૂલી કરવામાં આવતી હતી. પરંતુ તમામ ઈ રિક્ષાઓ તબક્કાવાર એક વર્ષની અંદર જ યોગ્ય મેન્ટેનન્સના અભાવે બંધ પડી ગઈ છે, જેને મહાનગરપાલિકાના ગેરાજમાં રિપેરિંગ માટે મોકલી દેવામાં આવી હતી. ત્યારથી લઈને આજ દિન સુધી તમામ ઈ રિક્ષાઓ હજી પણ જે તે સમયની હાલતે બંધ પડી છે અને દાતાઓના લાખો રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. રિક્ષાઓ દરેક વોર્ડમાં ફરતી હતી અને સ્થળ ઉપર દંડ વસૂલવામાં આવતો હતો, જે એક વર્ષ પૂરું થાય એ પહેલાં જ તમામ રિક્ષાઓ બંધ પડી ગઈ, જે અંગે મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે એસ્ટેટ બાદ તમામ વહીવટ સોલિડ વેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો, જેમાં એક રિક્ષામાં ડ્રાઈવરનો ખર્ચ રૂપિયા 12,000 તેમજ અન્ય ખર્ચાઓ પણ ચડ્યા હતા. આ જ પ્રકારે રિક્ષાઓમાં ટેકનિકલ ખામીઓ હતી. આવા અલગ અલગ કારણોસર અંતમાં રિક્ષાઓને મહાનગરપાલિકા હસ્તકના ગેરેજમાં મૂકી દેવામાં આવી. આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછતા તેઓએ પણ જણાવ્યું હતું કે સારા અને ઉમદા હેતુ માટે આ રિક્ષાઓ શરૂ કરાઈ હતી, જે હાલમાં મેન્ટેનન્સ માટે ગેરાજમાં પડી છે, જેને આગામી દિવસોમાં યોગ્ય ઉપયોગ કરવા વિચારણા કરવામાં આવશે. જો કે આ હાલતમાં રિક્ષાઓને જોઈને દાતાઓ પણ બીજી વખત દાન આપતા અટકી જાય તો હવે નવાઈની વાત નથી.